જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું આપનું નામ છે? અસ્મિતાબેન. અસ્મિતાબેન, રાજકોટમાં આપ કયા વિસ્તારમાં રહો છો? યુનિવર્સિટી રોડ ઉપર, શિવશક્તિ કોલોની 113. યુનિવર્સિટી રોડ, શિવશક્તિ કોલોની 113 નંબર. અચ્છા, હવે આ તમારું બાળક છે પ્રિન્સ, તો આ બાળકને શું પ્રોબ્લેમ હતો? એને શરદી ઉધરસ થઈ હતો 5 વર્ષ. શરદી ઉધરસ કેટલા વર્ષથી? 5 વર્ષ. 5 વર્ષનું બાળક થયું હતું ત્યાં સુધી આ પ્રોબ્લેમ હતો? તો આના માટે આપણે કોઈ ડોક્ટરને મળેલા ખરા દવા માટે? વેકરિયા સાહેબને દવા લીધેલી. કઈ જગ્યાએથી? વિરાણી ચોક. 5 વર્ષ સુધી દવા લીધેલી છે, છતાં કોઈ પરિણામ નહોતું? પરિણામ નહોતું. બરાબર છે. તો અત્યારે આ બાળકને કેમ છે? અત્યારે સારું છે. શરદી હતી બાળકને, આ સિવાય પ્રોબ્લેમ બીજો શું હતો? એને ઉલટી થઈ જતી, જમે એટલે ઉલટી થઈ જતી. એ બી 5 વર્ષ સુધી હતું? હા. અચ્છા, તો આ દવા લેતા કોઈ સારું નથી થયું, બરાબર ને? તો અત્યારે તમે કહો છો પ્રિન્સને સારું છે, તો એ સારું થવાની પાછળનું કારણ બતાવશો, શેનાથી સારું થયું છે? અમે આ અમારા નીચે નારણભાઈ રહે છે, અને આ ડબ્બો પીવાથી હવે બહુ સરસ રિઝલ્ટ આવ્યું. અચ્છા, આ નેચરામોર તમને કોના માધ્યમથી મળ્યો છે? અમે નારણભાઈ, નારણભાઈ પાસેથી. અચ્છા, હવે આ નેચરામોર લેવાથી આ બાળકને પ્રિન્સને અત્યારે કમ્પ્લીટ સારું છે? બહુ જ સરસ રિઝલ્ટ છે. સરસ રિઝલ્ટ છે, શરદી બિલકુલ નથી, વોમિટ થતું તે બંધ થઈ ગયું છે. તમે આ નેચરામોરના કેટલા ડબ્બા પીવડાવ્યા પછી તમને પરિણામ મળ્યું હતું? આના 8 ડબ્બા અમે પાયા, પણ અત્યારે બહુ જ સરસ રિઝલ્ટ. મતલબ અત્યાર સુધીમાં માત્ર 8 જ ડબ્બા તમે પીવડાવેલા છે, બરાબર? અને આવું સારું પરિણામ છે. હવે આ સિવાય એની બીમારી જતી રહી છે, એ સિવાય તમને બીજું પરિણામ શું દેખાય છે? એને આમ કહેવાય યાદશક્તિમાં બહુ જ સરસ રિઝલ્ટ છે. રિઝલ્ટ બરાબર છે. હવે એની યાદશક્તિ જોવી હોય આપણે તો નારણભાઈ, નારણભાઈ તમારે આ બાળકની યાદશક્તિ માટે અમુક પ્રશ્નોતરી કરવાની છે, કે જે પ્રશ્નો દ્વારા લોકોને ખ્યાલ આવે કે આ બાળકની યાદદાસ્ત કેવી છે, એનું માઇન્ડ કેટલું કામ કરે છે. તો તમે પ્રશ્ન પૂછો બાળકને. પ્રિન્સ, આપણા વડાપ્રધાન કોણ છે અત્યારે? ત્યાર પછી ઇલેક્ટ્રિક બલ્બ ની શોધ કોણે કરી? થોમસ આલ્વા એડિસન. અચ્છા, મોબાઈલ ની શોધ, ફોન ની શોધ કોણે કરી? ટેલિફોન ની શોધ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. ત્યાર પછી ફ્રીજ ની શોધ કોણે કરી? જેમ્સ એડિસન. સરસ. કોમ્પ્યુટર ની શોધ કોણે કરી? ચાર્લ્સ બેબેજે. ચશ્મા ની શોધ કોણે કરી? બેન્જામિન ફ્રેન્કલિન. ઘડિયાળ ની શોધ કોણે કરી? બ્રિગી વાઇટ. વિટામિન એ ની શોધ કોણે કરી? મેકકોલમ અને ડેવિસ. અચ્છા, દુનિયાની સૌથી મોટા મોટી લાઇબ્રેરી કઈ? યુનાઇટેડ સ્ટેટ્સ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ. ઈ ક્યાં આવી? અમેરિકામાં. અચ્છા, દુનિયાની સૌથી લાંબા લાંબી નદી કઈ? નાઇલ. અચ્છા, પોપકોર્ન ના મશીન ની શોધ કોણે કરી? પોપકોર્ન ના ચાર્લ્સ. તો દર્શક મિત્રો, અત્યારે તમે આ શૂટિંગ જોઈને નક્કી કરી શકશો કે આ બાળકને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો ઓન ધ સ્પોટ એમને જવાબ આપ્યો છે. તો આ છે એમની યાદશક્તિનું પણ રિઝલ્ટ. તો અસ્મિતાબેન, આ પાવડર પીવડાવવાથી તમે ખુશ છો ખરા? ખુશ, બહુ જ ખુશ છું. તો બીજા કોઈ બાળકોના માતા પિતાને આ તમારું શૂટિંગ જોયા પછી કદાચ તમને પૂછવાનું મન થાય, તો તમે એ લોકોને શું સજેશન કરશો આ પાવડર લેવા માટે? આ પાવડર પીવાથી બહુ જ સરસ રિઝલ્ટ આવે છે, અને આ બાળકોને પાવાથી બહુ જ જરૂરી છે. જરૂરી છે. ઓકે, તો તમે જે માહિતી આપી છે તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.